बोलो स्वामी नारायण भगवान की जय। श्री नर नारायण भगवान की जय। मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरोषदायनोप परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणमो नमो वारम वारशीश नमो वारम वारशीश। शतान स्वामी 53 मंत्र नो उच्चार करे छे। श्री सद्य समाधि स्थिति कारकाय नमः। 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 सुतान स्वामी के छे महाराज तमे समाधि मा स्थिति तत्काल करावनारा छो। सहज रीते समाधि थई जाय छे। यम नियम आसन प्राणायाम प्रत्याहार ध्यान धारणा ने समाधि आ अष्टांग योगनी साधना साधे तो समाधि थाय। पण तमारी असीम कृपा थी सहज स्थिति ए चकलाने थाय माछलाने समाधि थाय वांदरा नहीं समाधि थाय। नका समाधि थावी બહુ કઠણ છે, તમને કોઈ મળશે નહીં સમાધિ થાય એમ। દેને બ્રહ્મરંધ્રમાં જીવને ચડાવે, બ્રહ્મરંધ્ર ક્યાં હોય? માથા ઉપર જે ચક્કરડી છે ને એને બ્રહ્મરંધ્ર કહેવાય, ત્યારે એને બ્રહ્મસ્થિતિ થાય અને પછી સમાધિ થાય તો હરિની કૃપાથી થાય, બાકી કાંઈ ન થાય। મહારાજ તમે સહેજે સહેજે સમાધિ કરાવો છો અને અનેક બ્રહ્માંડના ધામના દર્શન કરાવો છો। છપૈયાની કથા લઈએ તો તરગામમાં શાલ વાવી છે, શાલ એટલે ચોખા, એ બાજુ એ ઘણા થાય। ધર્મદાદા કહે છે આપણું ગામમાં આપણું ખેતર ગામ નજીક પંખીડાની લાગે ઘાણી બીક, તમે ત્યાં જાઓ પંખીડા બધું ચણી જાય, પંખીડાને ઉડાડજો। અને ઘનશ્યામ મહારાજને માતાએ શણગાર પહેરાવે, પહેરાવી મોજડીઓ પાવ થયા તૈયાર સુંદર માવ, પહેરાવી છે મોજડીઓ પાવ થયા તૈયાર સુંદર માવ, પિતાનિયા મામાને માન ગયા ખેતર માં ભગવાન, હે પિતાની આજ્ઞા માનીને માન ગયા ખેતર માં ભગવાન। પિતાજીએ કહ્યું જાઓ પખીડા ઉડાડવા, સરસ મજાની માય મોજડી પહેરાવી, ઝુલડી પહેરાવી, માથા ઉપર ભરેલી ટોપી પહેરાવી, તૈયાર કર્યા, જાઓ ઘનશ્યામ પંખીડા ઉડાડજો। અને ઘનશ્યામ મહારાજ આવ્યા તરગામ ખેતર છે ત્યાં, તો પંખીડા તો આ ઘણા બધા ચણે છે, હિલોડા લે। ઘનશ્યામને વિચાર આવ્યું માણસ જમતા હોય એને ઉઠાડાય, આપણે કોઈ જમતા હોય ખાતા હોય એને કોઈ ઉઠાડે તો, તાલી પાડીને ઉડાડે તો, જાઓ પક્ષીઓ તો ચણે છે એને ઉઠાડી મૂકવા, એનું પેટ તો ભરવા જોઈએ ને। એટલે ઘનશ્યામ મહારાજે પંખીડાને થોડી વાર ચણવા દીધો, પછી સમાધિ કરે ઘેરે સાદે કર્યો છે ઓકાર વ્યાપ્યો શબ્દ ખેતરમ
મોઝાર વગેરે સાદ કર્યો છે હોકાર વ્યાપ્યો શબ્દ ખેતર મોઝાર પંખીડા બેઠા છે જે સ્થાન થયા ગયા છે શમા દીવાના એ પંખીડા બેઠા છે જે સ્થાન થઈ ગયા છે શમા દીવાના એમાં ઓછી કરી છે ઉપાધિ ચકલાને કરાવી સમાધિ એમાં ઓછી કરી છે ઉપાધિ ચકલાને કરાવી સમાધિ તરત જ ચકલાન સમાધિ થઈ ગઈ જેમ બેઠા છે એમ સ્થિર થઈ 11:30 વાગ્યા મોટા ભાઈ આવે લાકડી લઈને જ્યાં જુએ તો પક્ષીઓ આમ થર બાંધેલો ઘનશ્યામને પંખી ઉડાડવા મૂક્યા અને કોઈને ઉડાડ્યા નથી કેમ પક્ષીઓને ચકલાને ઉડાડ્યા નહીં ભાઈએ જોયું તો સ્થિર થયો ઓ આટલા બધા પક્ષીઓ મરી ગયા ઘનશ્યામ શું કર્યું ભાઈ એ મૃત્યુ નથી પામ્યા તો હવે ઉડાડું તો દોષ લાગે એટલે મેં સ્થિર કરી દીધા જમે નહીં ને ખાય નહીં ને કંઈ આપનું નુકસાન કદાચ ચણ ચણી જાય તો તમે મને માર્યા વગર મૂકો તમારી સાથે તો લાકડી હોય જ મને બહુ બીક લાગે તમારી શેષનારાયણ અવતાર એટલે મેં સમાધિ કરાવી દીધી મને દોષે ન લાગે પક્ષી ચણે ચણી ન જાય અને બેઠા છે તો હવે ત્યાં તો ઘનશ્યામ મારે તાલી પાડી જોરદાર જેવી જોરદાર તાળી પાડી હતી એક સામટા ફર કરતા બધા પક્ષી ઉડી ગયા ચકલા ભાઈ જોતા જ રહી ગયા બેધા ભેગા જ ભાગી ગયા આ રીતે મહારાજ સદ્ય સમાધિ સ્થિતિ કારકાય છે સહેજે સહેજે સમાધિ થાય ચકલા નહીં થાય તે તો મહારાજ પ્રગટપણે પુરુષોત્તમ નારાયણ સાક્ષાત છે એટલે થાય અત્યારે સમાધિ કોઈને તમે સપનામાં નહીં દેખો કે આને સમાધિ થાય છે એક વખત ધર્મદાદા ઘનશ્યામ મહારાજ બેઠા છે જમવા માટે ઓસરીમાં આમ ખુલ્લી ચાલી હોય ત્યાં આંબલીનું ઝાડ એના ઉપર વાંદર આવ્યા તમને ખબર જ છે કે વાંદર તો ચંચળતા કેટલી હોય કૂદકો મારીને ચડી જાય ને કૂદકો મારીને ઉતરી આવે ધર્મદાદા ને ઘનશ્યામ મહારાજ રોટલી જમે છે ને તે વાંદરો આવ્યા બે તે ઘનશ્યામ મહારાજમાં હાથમાં હતી ને ઝડપીને ફટક દે તેને રોટલી ખેંચી ગયો ઝાડ ઉપર બેસીને કિકિયારી પડે જો આમાં રોટલી આયરી રોટલી બે વાંદરા મને જમવા ધર્મદાદા જોતા જ રહી ગયા કે આ વાંદરા રોટલી લઈ ગયા અને માથે બેઠે બેઠે ખાય થોડી વાર થઈ ભગવાને એક નજરે આજે વાંદરું જોઈ રહ્યું છે નિરખી નિરખીને જુએ છે જેવા નિરખીને દર્શન કર્યા વાંદરાની આંખ અને ઘનશ્યામ મહારાજની આંખ એક થઈને ચારે આંખ્યું ભેગ્યું થયું ને તો વાંદરાને સમાધિ થઈ ગઈ સમાધિમાં અક્ષરધામમાં મૂકી દીધું જ્યાં જુઓ તો વૈકુંઠમાં રામચંદ્રજીને સથવારો કરાવે કિકિયારી કરે અને ત્યાં બેઠા છે બે દિવસ સમાધિ રહી ગઈ એક દિવસ એક કલાક નહીં બે દિવસ એટલે આ 53મો મંત્ર એમ કહે છે સમાધિ તો સહેજે તમે કરાવો એવા છો હે સતાન સ્વામી કહે છે શું તમારા ગુણ ગાઈ થોડી વાર થઈ બે દિવસ થયા વાંદર ત્યાં સ્થિર બેઠું છે એ તો આનંદ કરે ભગવાનના વૈકુંઠ લોકમાં જઈને ઘનશ્યામ મારે તાલી પાડી તાલી પાડતાની સાથે વાંદરું બેઠું થઈ ગયું ધર્મદાદા કહે
એ તો બધું ઠીક, તમારા હાથની પ્રસાદી વાંદરે ખાધી, એ જમ્યો વાંદરો તો એને પુણ્ય શું થશે? ઘનશ્યામ કહો તો ખરા, નહીતર પ્રસાદ તમારા હાથનો મળવો કેટલો મોંઘો છે, 60,000 વર્ષ તપ કરીને ફળ મળે એટલું ભગવાનનો પ્રસાદ જમવાથી મળે છે. પ્રસાદનો અતિ અદ્ભુત મોટો મહિમા. એટલે તો મહારાજે કહી, જગન્નાથપુરી જાઓ તો ત્યાંનો પ્રસાદ લેવો ને લેવો, એનો પ્રસાદ જમવો. વર્ણાશ્રમનો કંઈક આપણે અણચણ હોય તો ચણાની દાળ કે સાકર એ પૂજારીને કહીએ, બાપજી આ જમાડી દો, અને પછી આપને આપે છે. ધર્મદાદાએ પૂછ્યું એટલે ઘનશ્યામ કહે છે, પિતાજી જે મારી રોટલી ઝડપ દઈને લઈ ગયો અને મારો સ્પર્શ થયો અને હું જમતો તો એ જ રોટલી પ્રસાદીને લઈ, એ મોટો રાજા થશે, ભરતખંડનો રાજા થશે, પુત્રવત પ્રજાનું પાલન કરશે. સીધું વાંદરાની જોનીમાંથી મનુષ્ય જન્મ થઈ ગયો, લ્યો મનુષ્ય જન્મ પામી ગયા. તો એના ભેગો હતો એનો સેવક એ, બીજો વાંદરું હતું એ, તો એ રાજાનો સેવક થશે, દિવાનજી થશે. આટલો તો પ્રસાદીનો મહિમા. સમાધિ થઈ ગઈ એટલે આપણા સતાનંદ સ્વામી કહે છે, મહારાજ તમે સહેજે સહેજે સમાધિ કરાવો છો, કેટલું કે તેને પાછા ભગવાનના દર્શન થાય, સાતે ધામના દર્શન થાય, નહીં તો સ્વપ્નમાં એ ના દેખાય. હવે થયું શું? બધાને સમાધિ કરાવે, રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાધિ કૃષ્ણને દેખે, હનુમાનજીના ઉપાસક હનુમાનજીને દેખે, આવી બધી જેના ઉપાસક હતા એને એના દર્શન, ઈષ્ટદેવના એના દર્શન થાય, જૈન હોય તીર્થંકરને દેખે, આવું બધું થવા લાગ્યું. સંતદાસજીને સમાધિ થઈ ગઈ, માધવદાસને સમાધિ કરાવે. આ બાબત ભુજમાં છે, મુક્તાનંદ સ્વામી એને વાત કાને આવી. મુક્તાનંદ સ્વામી કે માંડ માંડ સત્સંગ કરાવ્યો છે, માર ખાઈ ખાઈને સત્સંગ કરાવ્યો છે, અને આ સહજાનંદ સ્વામી આવ્યા છે, બધો અમારો સત્સંગ વીખી નાખે છે, હવે જાઉં અને ઠપકો દઉં. આમ જેને તેને તમે સમાધિ કરાવો, માણસોને મનાતું નથી અને સત્સંગ બધો વેર વીખે. રામાનંદ સ્વામી કેટલી બધી મહેનત કરી છે ત્યારે આ સત્સંગ વિકાસને પામ્યો, અને આ શું કરે? મુક્તાન સ્વામીને હૈ આમ બહુ દુઃખ લાગ્યું, સત્સંગ વેર વીખે થઈ જશે. ભુજથી આવ્યા માંગરોળ, મહારાજને બોલાવ્યા, એ સરજુદાસ નારાયણ મુનિ આવો. ભગવાને ખબર પડી જી ગુરુની નજર કરડી થઈ ગઈ છે. બાજુમાં આવ્યા, ગુરુના એ ગુરુ, અખંડ બ્રહ્માંડના માલિક, આજે મુક્તાન સ્વામીના ચરણે નમસ્કાર કર્યા. સ્વામીજી કંઈ આજ્ઞા? હા આજ્ઞા છે. તમે સમાધિ કે શું કામ કરાવો છો? અમારો સત્સંગ વેર વિખેર કરી નાખશો. મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગ માં ન થાઉ ફેલી. મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગ માં ન થાઉ ફેલી. સમાધિ કાઈ નથી સોયલી, મોટા યોગીઓને છે દોયલી. સમાધિ કાઈ નથી સહેલી, મોટા યોગીઓને છે દોયલી. તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. બીજા માનતા હશે તો ભલે, હું નથી માનતો. સમાધિ મારું મૂકી દો, કેમ સત્સંગ કર્યો છે અમારું મન જાણે. આ રામાન સ્વામી તમને આપી ગાદી, તમને સત્સંગનો ભાર સોંપ્યો,
મહારાજ કાંઈ ન બોલ્યા, બેઠા છે. હું નથી કરાવતો સમાધિ, એને પોતાને થઈ જાય છે. પૂછો સંતદાસજીને, સંતદાસજી કે એને મને કાંઈ નહોતું કર્યું તો સમાધિ થઈ ગઈ. મુક્તાન સ્વામીને આનો વિચાર થાય, એકદમ ઊંડા ઉતરી ગયા, શું થશે સત્સંગનું, કેમ સમજાવા સહજાનંદને. એવું ધારી કાલવાણી આવ્યા. હવે કાલવાણી મગજમાં એ જ વાત, શું થશે સત્સંગનું, આમ સમાધિ કરાવાય, અષ્ટાંગ યોગ કરે એને સમાધિ નથી થતી, વનમાં રહેતા જંગલના જોગીઓને સમાધિ નથી થતી, અને આ ચકલાને ને મગરને ને એને બધાને સમાધિ થાય. ગઢપુરમાં કબૂતરને સમાધિ કરાવી દીધી, સરદારમાં માછલાને સમાધિ કરાવી દીધી. આ તો બહુ ભારે થયું હો. એની જ વાતમાં હવે જાય છે કાલવાણી, હાથમાં લોટો લઈને નાહવા જાય, સ્નાન કરવા. બીજા સાથે સંત છે, સ્નાન કરે ને આ વાતનું એને ગ્લાનિન થઈ જાય છે. સ્નાન કરીને વર્યા, થોડી વાર બેઠા, જરાક બે મિનિટ, ત્યાં તો રામાનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે આવ્યા. મુક્તાનંદજી કેવા સંકલ્પ કરો છો, અમે તમને પહેલેથી કહ્યું હતું કે અમે ડુગડુગીને વગાડનારા છીએ, વેશ ભજવનારા. હવે આવશેથી આ આવી ગયા ને, પુરુષોત્તમ નારાયણ છે, સાધારણ જીવ નથી. માટે ઊંડા ઉતરી ન જાઓ, જે થાય છે બરોબર છે. અને દર્શન કર્યા તો રામાન સ્વામી અક્ષરધામમાં ચમર ઢોળે છે, અને આ આખા દુનિયાનો રાજા સોનાના સિંહાસન ઉપર બેઠા છે. જેવા અહીંયા હતા એવા ને એવા અક્ષરધામમાં બેઠા. જરાય તમે સંકલ્પ વિકલ્પ ન કરજો, એ કરે છે એ બરાબર છે. મુક્તાન સ્વામીને અંતરમાં શાંતિ થઈ. આવ્યા, રસ્તામાંથી ફૂલ વીણ્યા, સ્નાન કરીને આવે છે, ફૂલ વીણ્યા, ફૂલ વીણીને હાર પૂરવ્યો. અને મહારાજ તો કાલવાણીમાં સભા કરીને બેઠા જ, હાર પૂરવ્યો. અને ધીરે ધીરે રામાન સ્વામીના જે દર્શન થયા એનું સ્મરણ કરતાં કરતાં અંદરમાં વહેમ હતો, આ ન થવું જોઈએ, એ ટળી ગયું. આવ્યા, શ્રીજી મહારાજને પગે લાગી, કંઠમાં પુષ્પનો હાર પહેરાવ્યો. મહારાજ કે આ શું થયું? મહારાજ દીયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાઉં ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. જેને તેને કેમ થાય એમ કહેતા હતા ને, હવે તો મહારાજ ખરેખરી ખબર હવે પડી, ઓળખાણ તમારી હવે થઈ. જેવા અંદર પ્રવેશ કર્યો ભગવાને, તેવા રામાન સ્વામીની ચાખડી હતી. રામાન સ્વામી તો ધામમાં ગયા છે, ચાખડી હતી લઈ આવ્યા. ઘનશ્યામ મહારાજને કે આ પહેરો ચાખડી, નાના ભાઈ આ ચાખડી તો ગુરુની છે, ગુરુની ચાખડી ન પહેરાય. મહારાજ મને ભ્રમિત ન બનાવો, બ્રહ્મણા ભાંગી રે હૈયાની, મારી બ્રહ્મણા ભાંગી ગઈ છે. તમે ગુરુ ના, એ ગુરુ તમે છો. હવે આ ચાખડી રામાન સ્વામીને તમે પહેરો. મહારાજ કે ભલે તમે રાજી થતા હો તો પહેરીએ. શ્રીજી મહારાજે પહેરી. હવે આશ્રમમાં ચાલ્યા આવે કાલવાણીમાં, તો ઉપર રામાન સ્વામીનું ગાદી હતી પ્રસાદીની, એ ઉપર બાંધેલી રાખી હતી. જેવા ભગવાન આવ્યા પધાર્યા, એટલે મુક્તાન સ્વામી માથેથી ઉતારી ગાદી અને તકિયા પાટ ઉપર પાથરી દીધું. મહારાજ આ ઉપર બિરાજો. શ્રીજી મહારાજ કે આ તો
આપણા રામાનંદ સ્વામીની ગુરુની ગાદી છે, ગુરુની ગાદી ઉપર ન બેસાય મહારાજ, મને હવે ભૂલવણીમાં ન નાખો, ગુરુના એ ગુરુ જગદગુરુ તો તમે છો, બિરાજો મહારાજ બિરાજો. પછી મહારાજ બેઠા, બિરાજમાન થયા, 1600 ઉપચાર લઈ આવ્યા, ચંદન ચોખા ગુલાબના હાર અર્ચા કરી મહારાજના ભાલમાં ગદગદિત થઈ ગયા છે. મુક્તાન સ્વામી ચરણમાં સ્પર્શ કર્યો અને હવે મુક્તાન સ્વામી આરતી, પ્રથમ આરતી ઉતારે, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પ્રથમ જો આરતી પ્રગટ થઈ હોય તો આ કાલવાણીમાં આ લીલા કરી, ત્યારથી મુક્તાન સ્વામી આરતી ગાય છે. એને શોધવા જવું ન પડે, કવિ છે, તરત જ ચરણ સરોજ તમારા વંદુ કર, તમારા ચરણે મહારાજ વંદન કરું છું, તમારા ચરણ કમળ જેવા છે. 1600 ઉપચારથી પૂજા કરી, આરતી ઉતારી અને મહારાજ હવે બિરાજમાન થયા. એટલે મુક્તાન સ્વામી કે મહારાજ તમારી કરુણાનો કોઈ પાર નથી, તમે તો મારો જન્મ સુધારી દીધો, આ બ્રહ્મણા તમે ટાળી દીધી. અને હવે મુક્તાન સ્વામી કીર્તન ગાય છે, આપણે પણ ગાઈએ. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, નંદ દુલારો, જન્મ સુધાર્યો રે હો મારો, કરુણા અતિશે રે હો કીધી, કરુણા અતિશે રે હો કીધી, ભાવ જાડ મૂડતા બાય ગ્રહી લીધી, બાય ગ્રહી લીધી, જન્મ સુધાર્યો રે હો મારો, મુજ પર અડડક રે હો ડળિયા, મુજ પર અડડક રે હો ડળિયા, કરુણા કર ઘેર બેઠા માળિયા, ઘેર બેઠા માળિયા, જન્મ સુધાર્યો રે હો મારો, આનંદ ઉર મારે હો ભારી, આનંદ ઉર મારે હો ભારી, શિર પર ગાજે ગિરિવાર ધારી, ગિરિવાર ધારી, જન્મ સુધાર્યો રે હો મારો, નિર્ભેની નો બત રે હો વાગે, નિર્ભેની નો બત રે હો વાગે, કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાગી, બ્રહ્મણા ભાગી, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, મહારાજ મારો જન્મ સુધારી દીધો, બ્રહ્મણા ભાંગી રે હૈયાની, નથી રે કોઈને વાત કહ્યા ને, બ્રહ્મણા હતી કે આ સમાધિ શું કામ કરાવે છે, એ બ્રહ્મા બ્રહ્મણા મારી ટળી ગઈ છે, વીતી હોય તે રે જાણે, અણ સમજો મન ઈર્ષા અણે, પણ મને કાંઈ ખબર નથી મહારાજ, જે કાંઈ બોલાઈ ગયું છે, મહારાજ દીઓ પાખંડ મેલી, સત્સંગમાં ન થાવો ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીઓને છે દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને હું નમ નાય, આ મહારાજ મારાથી તમારે બોલાઈ ગયું છે, આ ન બોલવું જોઈએ, પણ હવે મને રામાન સ્વામી દર્શન થયા એટલે હવે મને શાંતિ થઈ છે. શતાન સ્વામી કહે છે, મહારાજ સહેજે સહેજે તમે સમાધિ કરાવો છો, અષ્ટાંગ યોગની કોઈ જરૂર પડતી નથી, માંગરોળમાં તમે સમાધિ કરાવી, ગાદલાને જેમ થપી ખડકે એમ સમાધિવાળા ભક્તજનોને એમ થપી ખડકી મૂકે,
કોઈને છ મહિને ઉઠાડે, ત્રણ મહિને ઉઠાડે, કોઈને બે મહિને, ખાલી નામ લેતો હોય થપીમાંથી પાછા સરકી આવે. આવી તમે સમાધિ કરાવો છો. કોઈ નરિયા ચારતા હોય ભક્તજનો અને ભગવાનને દેખી જાય તો નરિયા ચારતા ચારતા એ જ રહી જાય અને મહારાજના ધામમાં એ દર્શન કરતું થઈ જાય. સંતાન સ્વામી કહે છે, મહારાજ તમે આવા સદ્ય સમાધિ સ્થિતિ કારકાય છો. સમાધિ કરાવનારા હે પ્રભુ, તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ઉન્મત ગંગા યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવત ડોલે જામે શ્રી જીરુ સંત નાય મુનિવર મહંત તામે મહિમા અનંત ખડખડીએ ખેલે. હે ગેલા જળ બુંદ પાય અગણિત પાલક જલાય અંતે અક્ષર અપાય અસમ કોઈ ઉતારે જય જય જગન્નાથ હાત મુરલી ધરે મુગટ માથ ગઢપુર પતિ ગોપીના આશરો તિહારો જીરે ગઢપુર પતિ ગોપીના આશરો તિહારો જીરે ગઢપુર પતિ ગોપીનાથ આશરો તિહારો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.